છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લઢોદ ગામ ખાતે આવેલ સરદાર સુગર ફેક્ટરી દ્વારા 10 વર્ષ અગાઉ 1800 જેટલા ખેડૂતોએ ફેક્ટરીમાં આપેલ શેરડીના બાકી રૂપિયા 11,66,00,000 નહીં ચૂકવતા ખેડૂતોએ બોડેલી એપીએમસી ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. બોડેલીની એપીએમસી ખાતે સરદાર સુગર ફેક્ટરીમાં 1,00,00,000 રૂપિયાની ચૂકવણીના મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજનાર ખેડૂતોએ આગામી 31 ઓક્ટોબર સુધીમાં તેમના રૂપિયાની ચૂકવણી નહીં કરવામાં આવે તો સામૂહિક રીતે સરદાર સરોવરમાં સમાધિ લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સરદાર સુગર લડોદના ખેડૂતો આજે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. નાણાકીય વર્ષ 2007-08ના લગભગ 1800 ખેડૂતોના 12 કરોડ રૂપિયા બાકી છે અમારા સરકાર જોડે લેવાના. સુગરની હરાજી થઈ ગઈ છે અને આજ દિન સુધી ખેડૂતોને રૂપિયા મળ્યા નથી. એના અનુસંધાનમાં અમે આજે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. આ અંગેની સરકારમાં વારંવાર રજૂઆતો કરેલી છે પણ તેમ છતાંય અમારી રજૂઆતોને ધ્યાનમાં લીધી નથી એટલે અમે આંદોલન ઊભું કર્યું છે. 2007-08ના લડોદ સુગરના નાણાં શેરડીના 25-10-2018 સુધીમાં સરકારશ્રી તરફથી જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે આગામી લડત મોટી આપીશું. અને બીજું કે અમારી લડોદ સુગરની અંદર જે શેરડી નાખી છે તે અમારી ખરેખર પરસેવાની કમાણી છે, નથી કે સરકારશ્રી પાસે અમે ભીખ માગતા. કારણ કે અમારે નાણાં નહીં આવવાને કારણે ઘણા બધા પ્રસંગો અટકી ગયા છે, જેને કારણે 25-10 સુધીમાં સરકારશ્રી તરફથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી સરદાર જયંતિના દિવસે સામૂહિક જઈ અને ખેડૂતો સામૂહિક જઈ અને જળ સમાધિ લેશે.